આખા વિશ્વના બધા જ માણસોના જીવનને હેરાન પરેશાન કરી નાખનાર એવા આ ભયંકર મહામારી કોરોનાને જન્મ આપનાર દેશ એટલે ચીન આ ચીનને કઈક સજા તો મળવી જોઈએ ને તે સજા અત્યારે આપણે નવરા બેઠા બેઠા પણ આપણે તેને આપી શકીએ તેમ છીએ એટલે આપણે શું કરવાનું છે ચાઈનાની એક એક એપ્લિકેશનો ગોતી ગોતી પ્લે સ્ટોર માંથી તેને ઉતારી બરાબર પછી એને અનઇન્સ્ટોલ કરવાની અને એક સ્ટાર આપવાનું જેને લીધે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં સાવ નીચે વહી જશે આપણે એને આ રીતે સજા આપી શકીએ તેણે આખા વિશ્વના અર્થતંત્રને વીખી નાખ્યું છે આપણે પણ તેના અર્થતંત્રને વીખવાનું છે તેના માટે આપણે પણ કામે લાગવું પડશે આપણે અત્યારે ઘરમાં બેઠા બેઠા પણ તેની સાથે યુદ્ધ લડી શકીએ એમ છીએ આપણે શું કરવાનું છે એપ્લિકેશન ગોતવાની કે ચાઈનાની એપ્લિકેશન કઈ છે એના ડેવલપર કોન્ટેકની અંદર એમાં બધી ડિટેલ્સ આપેલી હોય કે હા સિંગાપોરની છે કે આ ચાઇનાનો છે બેજીંગની છે કે જે એના ગામ હોય એના હોય તેનું નામ તેમાં લખેલું હોય આપણે તો ગોતી ગોતી ઘણી બધી ટોપ હિટ એપ્લિકેશનનું પ્લે સ્ટોરમાં ચાઇનાની છે હું એના નામ નહીં બોલું જાણીને જ નથી બોલતો પણ આપણે એ બધાને ગોતી ગોતી અને એક સ્ટાર આપવાનું કામ આજથી જ ચાલુ કરી દેવાનું છે મારી વિનંતી છે અને બધા એક મોટી બીજી વાત કે બધા જ ઘરમાં જ રહો કારણ કે આ મહામારીને દૂર કરવાનો બીજો કોઈ ઈલાજ અત્યારે મળ્યો નથી આપણે જેટલા ઘરમાં રહેશું એટલું જ એટલું જ આપણને આજ આમાંથી છુટકારો મળશે જે અત્યારે આપણને જે એકવીસ દિવસની જે કીધું છે સરકારે કે એક દિવસ એકવીસ દિવસ આપણે ઘરમાં રહેવાનું છે જો આ વસ્તુનું ધ્યાન નહીં રાખીએ એકવીસ દિવસ ધ્યાન નહીં રાખીએ

એકવીસ દિવસ ઘરમાં જ રહીએ જેવો ઘરમાં રહેશું તો સો ટકા આની ચેન તૂટી જશે અને ભારતમાંથી તેની સંખ્યા સાવ ઓછી થઈ જશે અથવા નાબૂદ થશે તો આપણે એવું જ કાર્ય કરવાનું છે અને સરકારને સપોર્ટ કરવાનો છે અથવા નકામા નકામા કામ માટે પ્રચોરણ કામ માટે આપણે સીધા બહાર નીકળી પડીએ છીએ આપણે તેવું નથી કરવાનું એટલે નમ્ર વિનંતી છે કે બધા એકવીસ દિવસ સુધી ઘરમાં જ રહીએ તેમાં આપણી બધાની ભલાઈ છે